वलसाड जिल्लाना अने संघ प्रदेश दादरा नगर हवेलीनी बॉर्डर पर आवेला मधुबन डेमना कैचमेंट विस्तार में आवता मेघवाड़ मधुबन नगर रायमाड़ ने गुजरात थी अलग करी संघ प्रदेश दादरा नगर हवेली में जोड़वानी चर्चा ने लई गामना लोकों में भारे विरोध जोवा मळी रह्यो छे। ગુજરાતના છેવાડે આવેલો કપડા તાલુકો વર્ષોથી રહેતા આદિવાસીઓને અચાનક જ ગુજરાતથી અલગ કરી સંઘ પ્રદેશમાં જોડવાની ચર્ચાઓ ચાલી રહી છે। તેને લઈ કપડા તાલુકાના ચાર ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કપડા તાલુકા ભાજપ સંગઠન અને ચાર ગામના લોકો આ ચર્ચાને લઈ રસ્તા પર ઉતરી પડ્યા છે। ચાર ગામના 300થી વધુ લોકો દ્વારા આજરોજ વલસાડ ખાતે રેલી યોજી વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગામના લોકોનું કહેવું છે ગુજરાતમાં તમામ પ્રકારની સુવિધાઓ આ ગામમાં પૂરી પડી રહી છે, સાથે ગામમાં અનેક વિકાસના કામો પણ થયા છે અને ગુજરાતમાં કોઈ પણ કામ સહેલાઈથી પૂર્ણ થઈ જતું હોય છે, જેવું કે કોઈ પણ પ્રકારના દાખલાઓ કઢાવવું હોય કે પછી જમીનના દસ્તાવેજ કે કોઈ પણ આધાર પુરાવા કઢાવવું હોય તેવા તમામ કામો ગુજરાતમાં સહેલાઈથી પૂર્ણ થતા હોય છે। તેવામાં સંઘ પ્રદેશના કામો માટે ગામના લોકોને ભારે હાલાકી પડશે અને કપરાડા તાલુકાથી સંઘ પ્રદેશ દમણ સુધી જવું પડશે, જેને લઈ ગામના આદિવાસી લોકોને ભારે હાલાકી પડશે, જેને લઈ કપરાડા તાલુકાના ચાર જેટલા ગામના લોકોએ ગુજરાતથી આ ચાર ગામોને છૂટા ન કરવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાઈ નથુભાઈ ગામિત કપરાડા તાલુકા પંચાયત તાલુકા પ્રમુખ સંગઠનના અને આજરોજ હું મારા કપરાડા વિસ્તારમાં 129 ગામો આવેલા હોય તેમાંથી ચાર ગામો જેવા કે મેઘવાળ નગર રાયમળ મધુબન જે આમ જાણવા જોગ માહિતી મળી કે આ ચાર ગામો દાદરા નગર હવેલીને જોઈન્ટ કરવામાં આવે એવી રીતે જાણ મળી તો આ ખૂબ મોટી સંખ્યામાં દરેક ચારે ચાર ગામના ભાઈઓ બહેનો અહીં આવેલા છે, એમની સાથે હું પણ આવ્યો છું અને એ લોકોનો ખૂબ સખત વિરોધ છે કે અમારે છેલવાસમાં જવું નથી, અમારે ગુજરાતમાં જ રહેવું છે અને ગુજરાતમાં ખૂબ સારી સવલત મળતી હોય અને જે પણ વિકાસના કામો સરકારની જે પણ યોજના છે અમને ઘર સુધી પહોંચતી હોય અને અમારે અમારા વિસ્તાર આદિવાસી વિસ્તાર હોય અને અમારે પ્રાથમિક શાળામાં ભણાવવું હોય તો પ્રાથમિક શાળાની પણ સુવિધા ખૂબ સારી છે। દરેક નાના છોકરા 5 થી 10 વર્ષ સુધી 12 વર્ષ સુધીના અહીંયા જ ભણે એવી અમારી માંગ છે। અમને જ્યારે એની હેડ ઓફિસ દમણમાં આવતી હોય દમણ સુધી અમારે પહોંચી શકાય નહીં, અમે થોડા અભણ છીએ આ વિસ્તારના અને અભણતાને લઈને ઓફિસમાં કેવી રીતે કામ કરવાની તે અમને કેવી રીતે ત્યાં જઈને કોને પૂછવાનું એ ખૂબ અગવડ પડતી હોય તો જ્યાં સુધી સરકારને અમારી રજૂઆત છે કે અમારે ગુજરાત સરકારમાં જ રહેવું છે અને ગુજરાત સરકારનો કોઈ પણ અમારો વિરોધ નથી, કેમ કે અમને બોર્ડર વિલેજની જે પણ ગ્રાન્ટો આવતી હોય તો અમારે દરેક ગામમાં ફળિયામાં જે બી રસ્તા હોય વીજળી હોય પાણી હોય એ બધું મળી જતું હોય તેના માટે અમે ગુજરાતમાં જ રહેવા માગીએ અને જે આ એક ચાર ગામો છે જે રાજા રજવાડાથી ચાલતા હોય અને જ્યારે દમણગંગા કિનારે અમે વસેલા હોય ત્યારે જ જ્યારે પોર્ટુગલ આ દમણ આ સેલવાસ છૂટું પડેલી છે ત્યારથી જ આ ચાર ગામને પાર્વતી અહીંયા રાજા રડવાએ આપેલી છે કે આ ચાર ગામો ગુજરાતમાં જ રહેશે અને ગુજરાતમાં રહીને એ લોકોનો ખૂબ સારો વિકાસ થશે એવી બાંહેધરી પણ જે તે વખતેના રાજા લોકોએ આપેલી છે। તો આ તબક્કે અમે આપની જો માંગનો સંતોષાય તો આગળનું કાર્ય કેવું રહેશે? અમારી માંગોની સંતોષાય તો એ ખૂબ મોટી જનમેદની ખૂબ આક્રોશ સાથે રેલી કાઢીશું દરેક કચેરીએ અને ગાંધી ચિંધિયા માર્ગે પણ અમે જઈશું અને ખૂબ સારો વિરોધ પણ કરીશું, પણ એના કરતાં સરકારને ખાસ ધ્યાન પર લાવીએ છીએ કે આ ચાર ગામ ગુજરાતમાં જ રહે અને ગુજરાતને જ સારી રીતે સગવડ મળે એવી અમારી આશા છે।